વાવાઝોડાની સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવા મંતવ્ય ન્યૂઝ માંડવી બીચ પર પહોંચ્યું છે. દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાની પળેપળની અપડેટ્સ તમારા સુધી પહોંચાડવા માટે મંતવ્ય ન્યૂઝ માંડવી બીચ પર પહોંચ્યું હતું ત્યારે માંડવીના દરિયાકાંઠા પર ભારે પવન જોવા મળ્યો. સાથે જ ભારે પવન સાથે ખૂબ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા હતા ત્યારે માંડવીના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો. બિપરજોય વાવાઝોડાની અસર જે છે તે માંડવી ખાતે અને ખાસ કરીને દરિયા કિનારા પર વધારે જોવા મળે છે. જે પ્રમાણે હવાનું જે પ્રેશર છે તે વધ્યું છે અને જે હવાના પ્રેશરના લીધે જે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને સાથે જ આ જે વિસ્તારની અંદર જે વરસાદ જે છે તે ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. જે પ્રમાણે અહીં જે લોકો જે અહીં આવતા હોય છે અને ખાસ કરીને આજે વિસ્તાર છે ત્યારે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં જ્યારે લોકો પસાર થતા હોય છે પરંતુ રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે. પવનની જે ગતિ છે તે વધી છે. ખૂબ જ એકલ દોકલ જે વ્યક્તિઓ છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. જે શરૂઆત જે છે જે કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કે જે પ્રથમ ફેઝ જે છે જેની અંદર 0 થી 50 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાવાના છે. તો આપ જોઈ રહ્યા છો આજે છત્રી છે તે પણ અત્યારે તૂટી ચૂકી છે અને સાથે જ જે હવાનું જે આપ જે પ્રેશર જે છે તે જોઈ શકશો. કારણ કે આજે પ્રેશરના લીધે હજી તો શરૂઆત છે. 0 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની જે હવા જ્યારે નીકળવાય છે તેની ગતિ, પરંતુ હજી તો 100 થી 150 સુધી આનો જે પવનની દિશા થવાની છે. ત્યારે આજે બિપરજોય વાવાઝોડું છે તેના લઈને તંત્ર દ્વારા જે તડામાર તૈયારી કરવામાં આવી છે અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે લોકોએ બિનજરૂરી રીતે બહાર ના જવું. માંડવીના જે દ્રશ્યો છે અને ખાસ કરીને આજે જે ખાડી વિસ્તાર જે છે તે પણ આપ જોઈ રહ્યા છો કે ખાડી વિસ્તારની અંદર પણ જે બોટ બનાવવાની જે કામગીરી થતી હોય છે અહીંની બોટ ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ અત્યારે અહીં એક પણ મજૂર દેખાતા નથી. તમામ જે મજૂરો છે તે પણ સુરક્ષિત સ્થળ ઉપર ખસેડી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે કસાચ ના રહે, લોકોને જાનહાલ માલહાલને નુકસાન ના થાય તે માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે અને લોકો જે છે તે અહીં જે છે ઓછા નીકળે તે માટેની પણ જે એક તકેદારીના ભાગરૂપે એક ચેતવણી જે છે તે પણ જાહેર કરવામાં આવી છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, માંડવી.